વાત કરીએ મુંબઈની મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ગત રાતથી મુંબઈના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના મલાડ, કાંદીવલી સહિત વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી બસોના રૂટ બદલી દેવામાં આવ્યા છે. ભાગતી દોડતી મુંબઈ વરસાદી પાણીના કહેર વચ્ચે અત્યારે થંભી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગઈકાલ રાતથી ફરી એકવાર મુંબઈમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. મલાડ, કાંદીવલી સહિત વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ત્યારે જોડાઈએ અમારા સિસ્ટર એડિટર નીરુ સાથે. નીરુ, મુંબઈના કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે અને શું પરિસ્થિતિ છે ત્યાંની? સૌપ્રથમ હું આપનું ધ્યાન દોરી દઉં આંકડાઓ પર. છેલ્લા 12 કલાકમાં જે વરસાદ વરસ્યો છે, ઇન્ડિયન મેટ ડિપાર્ટમેન્ટ તરફથી જે માહિતી દેવામાં આવી છે, કોલાબામાં 14.6 મિલીમીટર વરસાદ પડ્યો છે, જ્યારે કે સાન્ટાક્રુઝમાં 81.5 મિલીમીટર વરસાદ પડ્યો છે. અને જેટલા 4 મહત્વપૂર્ણ અહીંના લેક છે, તુલસી, તાનસા, મોદક સાગર અને વિહાર, આ ચારેય લેક ઓવરફ્લો થઈ રહ્યા છે. અને ખાસ કરીને જે સૌથી મોટામાં મોટું લેક છે મુંબઈનું ભાતસા લેક, તે 85% થી પણ વધુ અત્યારે તેમાં પાણી ભરાઈ ગયું છે. અને બીજા લેક જે છે, 4 લેક, તુલસી, તાનસા, મોદક સાગર અને વિહાર, તે ઓવરફ્લો થઈ રહ્યા છે. અત્યારે 2 દિવસ માટે, શનિવાર અને રવિવાર માટે, ખાસ મેટ ડિપાર્ટમેન્ટ તરફથી, મોસમ વિભાગ તરફથી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અને મહાનગરપાલિકાને પણ જે છે તેઓએ પણ આમ લોકોને, અહીંના મુંબઈ કરાઓને સતર્ક રહેવાની જે છે તેઓએ ઇશ્યુ કરી છે નોટિસ. અને ખાસ કરીને અત્યારે જે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે તેને લઈને છેલ્લા 2 મહિનાના જે આંકડાઓ આવ્યા છે, જૂન અને જુલાઈમાં જે વરસાદ પડ્યો છે તે લગભગ 2117.8 મિલીમીટરનો વરસાદ પડ્યો છે, જ્યારે કે સિઝનલ મોનસૂનનો જે વરસાદ હોય છે તેનો આંકડો હોય છે 2317.1 મિલીમીટરનો. તો લગભગ પૂરા મોનસૂન સિઝનનો જેટલો વરસાદ છે તે અત્યારે જૂન અને જુલાઈ 2 મહિનામાં વરસી ગયો છે. તો આંકડાઓથી સમજી શકાય છે કે મુંબઈમાં કેટલે ભારી માત્રામાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. મૂસળધાર વરસાદ છેલ્લા 12 કલાકથી પડી રહ્યો છે અને આવનારા 48 કલાક સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખાસ કરીને માછીમારોને સલાહ દેવામાં આવી છે, સામુદ્રિક વિસ્તારોમાં ન જવાની સલાહ દેવામાં આવી છે. આમ લોકોને ખૂબ વધારે મુશ્કેલી થઈ રહી છે, કારણ કે લોકલ જે ટ્રેન છે, અહીં લાઇફલાઇન, કેટલી અલગ અલગ સ્ટેશનો ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. લાઇફલાઇન અહીંની જે છે પૂરી રીતે થમી ગઈ છે. લોકોને કહેવામાં આવ્યું છે જો જરૂર હોય તો જ તેઓ પોતાના ઘરેથી બહાર નીકળે. સ્થિતિ અહીં ખૂબ વધારે ચિંતાજનક બની રહી છે. ઠેર ઠેર જગ્યાઓ પર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો પાણી ભરાયા જ છે. બીજા જે મેઇન રોડ ને હાઈવે જેવા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. જી નીરુ, આભાર માહિતી આપવા બદલ.